અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વાતાવરણમાં પલટો. ઉપલેટા, બોટાદ અને પાટણમાં કમોસમી વરસાદ. ભુજમાં પડ્યા કરતા હળવદમાં વીજળી પડતા બેના મોત. કાવેરી જળ વિવાદના કારણે ચેન્નઈમાં રમાનારી આઈપીએલની મેચ કેન્સલ. રાજકોટને મળી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સની મેચ. કાલે વડાપ્રધાન સહિત ભાજપના સાંસદોના ઉપવાસ. ગુજરાત ભાજપના નેતાઓ પણ કરશે ઉપવાસ. રૂપાણી કરશે અમદાવાદમાં ઉપવાસ. બાવન વર્ષ બાદ વીએચપીમાં યોજાશે ચૂંટણી. 14 એપ્રિલની બેઠકમાં પ્રવીણ તોગડિયાની થઈ શકે છે હકાલપટ્ટી. અધ્યક્ષને પણ દેખાડાઈ શકે છે બહારનો રસ્તો. રાજ્યના 4 મહાનગરોને કોંગ્રેસ સંગઠનની રીતે 2 ઝોનમાં વહેંચશે. 4 મહાનગરોમાં 1 નહીં પણ હવે હશે 2 શહેર પ્રમુખ. ભાવનગરમાં પોલિયોની રસી અને 3 ઇન્જેક્શન આપ્યા બાદ 2 માસના માસૂમનું મોત. ધારડીના શ્રમિકનો હતો પુત્ર. રાજ્યના ડોક્ટર્સની નિવૃત્તિની વયમર્યાદા 62થી વધારી 65 કરાઈ. ડોક્ટર્સની અછતના લીધે સરકારનો નિર્ણય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને અરાઉન્ડ ગુજરાત સાથે હું છું સંજીવની. મારી સાથે અમારા સહયોગી ઝરણા. સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં જે પ્રકારે વાતાવરણ પલટાયું છે તેની. તો ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. વલભીપુર, ઉમરાળા પંથકમાં ઝાપટા પડ્યા છે. કેરીના પાકને નુકસાનની શક્યતા આ કમોસમી વરસાદના કારણે સેવાઈ રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે. ધારીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવાયો. સાથે ભુજમાં પણ તોફાની પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા છે. ભુજ માધાપર હાઈવે પર હોર્ડિંગ ધરાશયી પણ થઈ ગયા છે. વૃક્ષો પણ ધરાશયી થવાની ઘટના પ્રકાશમાં આવી. ઘણા વિસ્તારમાં કરા સાથે વરસાદ નોંધાયો છે. તો આ તરફ હળવદના મયુરનગરમાં પણ વીજળી પડી છે. વીજળી પડતા મહિલા અને 1 બાળકનું મોત થયું હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ સિવાય પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. કમોસમી વરસાદના કારણે લોકો ખેડૂતો ચિંતાતુર. રાધનપુર માર્કેટયાર્ડમાં પડેલા અનાજને પણ કમોસમી વરસાદથી નુકસાન થવા પામ્યું છે. એરંડા, ઘઉં, જીરુની બોરીઓ વરસાદમાં પલળી ગઈ છે. અનાજની 10,000 બોરી પલળી ગઈ હોવાના સમાચાર, જેના કારણે વેપારીઓને લાખોનું નુકસાન થયું છે. તો આ તરફ બનાસકાંઠાના ભાભરમાં પણ ઝાપટા પડ્યા છે. કમોસમી વરસાદથી ખેતી પર આંશિક અસર છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો. મોટાભાગના શહેરોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપલેટા પંથકની વાત કરીએ તો સમગ્ર વિસ્તારમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો ભુજમાં કરા સાથે વરસાદ થયો, જ્યારે કે પાટણમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. તો રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યમાં કમોસમી વરસાદ પડવાને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાટણ જિલ્લાની જો વાત કરીએ તો પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો તેમજ અનાજના વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે રાધનપુરમાં કમોસમી વરસાદના કારણે માર્કેટયાર્ડમાં પલેડ એરંડા, જીરુ, ઘઉં સહિતના પાકને મોટું નુકસાન થયું. માલ ભરેલી 10,000 જેટલી બોરીઓ પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો પણ વારો વેપારીઓને આવ્યો છે. આમ પણ વેપારીઓ મુશ્કેલીમાં જ છે, ત્યારે પડતા પર પાટું પડ્યું હોય તેવી પરિસ્થિતિ અત્યારે વેપારીઓની થઈ ગઈ છે. પાટણના રાધનપુરમાં કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ સાથે જ વરસાદથી ઘઉંના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. વરસાદને કારણે વાતાવરણમાં 1 અંશે ઠંડક પ્રસરી ગઈ છે.
પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ, જેમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવાઈ રહ્યો છે. પાટણ જિલ્લાની વાત કરી રહ્યા છે, જેના કારણે બે દિવસમાં વાતાવરણમાં પલટો આવતા કેટલીક જગ્યાએ જ વરસાદી છાંટા પડ્યા તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે એરંડા, ઘઉં અને જીરુના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. 10,000 જેટલી બોરીઓ પલળી ગઈ છે વરસાદમાં, તેના કારણે વેપારીઓ પોતાના આ અનાજના નુકસાનીને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદથી વેપારીઓની સાથે સાથે ખેડૂતો પણ ચિંતાતુર બની ગયા છે. પ્રેમલ ત્રિવેદી પાટણથી અમારા સંવાદદાતા ફોનલાઈન પર. પ્રેમલ, જે પ્રકારે પાટણની વાત કરીએ, પાટણમાં બે દિવસથી વરસાદે દેખા દીધી છે, વાતાવરણમાં પલટો આવ્યો છે, શું પરિસ્થિતિ છે ત્યાંની અને ત્યાંના ખેડૂતોની? લઈને રાધનપુર તેમજ સમી હરિત તેમજ પાટણ સહિતના વિસ્તારોની અંદર કમોસમી માવઠું વરસવા પામ્યું છે. ત્યારે જે રીતે વાત કરીએ કે આજે બપોર બાદ વાતાવરણના પલટાને લઈને રાધનપુર વિસ્તારની અંદર ભારે એવો વરસાદ વરસવા પામ્યો હતો, જેને લઈને રાધનપુર માર્કેટ યાર્ડમાં જે વેપારીઓએ ખેડૂતો પાસેથી જે એરંડા, રહી સહિતના પાકોની જે ખરીદી કરી હતી તેની બોરીઓ દુકાનની બહાર મૂકેલી હતી, ત્યારે વરસાદ જે ભારે વરસાદ પડવાના પગલે વેપારીઓને પણ ભારે નુકસાન થવા પામ્યું છે અને બોરીઓ પણ પલળી જવા પામી છે, જેને લઈને 10-15 હજાર જેટલી બોરીઓ પલળી જવા પામી છે અને અંદાજે 15-20 લાખ જેટલું નુકસાન વેપારીઓને વેઠવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે તે સાથે તેમની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે સરકાર પણ યોગ્ય વળતર આપે તેવી પણ તેઓએ માંગ ઉચ્ચારી હતી. જી બિલકુલ પ્રેમલ, માહિતી માટે આપનો આભાર. તો 10-15 હજાર જેટલી બોરીઓ જ્યારે વલસાડમાં પલળી ગઈ છે, ત્યારે 10-15 લાખ જેટલું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ મામલે ખેડૂતો અને ચેરમેનનું શું કહેવું છે તે સાંભળી લઈએ. વેપારી અને 10-15 હજાર બોરી બગડી છે, સાચી છે. આપ સૌ જોઈ શકો છો આજે અત્યારે અહીંયા પાણી ભર્યું છે અને પાણીમાં બોરીઓ ઊભી છે, તો કેટલી બોરી પલળી ગઈ? 10-11 હજાર બોરી પલળી ગઈ. અને શું શું પલળ્યું છે? હરિયાળી, એરંડા, ઇસબગુલ, મેથી. તો બનાસકાંઠાના ભાભરમાં પણ વરસાદ વરસ્યો. સમગ્ર ભાભર પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત તો મળી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. પંથકમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો. બપોરે અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી જતા ભારે પવન સાથે રીમઝીમ વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ અને કાળઝાળ ગરમીથી શેકાતા લોકોને રાહતનો અનુભવ થયો. તો આ તરફ ભુજના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો, જેમાં રેહા અને સેડાતા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. તો જિલ્લામાં અસહ્ય ગરમી બાદ કમોસમી વરસાદના છાંટા પડ્યા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ રાહતનો અનુભવ કર્યો, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂત પુત્રોની ચિંતામાં વધારો થયો છે. આ બાજુ ભુજમાં પણ તોફાની વરસાદથી બેનરો ધરાશયી થઈ ગયા. ભુજ માધાપર હાઈવે પર નળવાડા સર્કલ પાસે તો આપણે વાત કરી રહ્યા છીએ ભુજની. ભુજમાં તોફાની વરસાદથી બેનરો ધરાશયી થયા. ભુજ માધાપર હાઈવે પર નળવાડા સર્કલ પાસે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા હોર્ડિંગ ધરાશયી થયા, સાથે અનેક સ્થળોએ વૃક્ષો પણ પડી ગયા છે. તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે. ધારીના વીરપુર, નાગરધરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વરસાદને પગલે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
વાતાવરણમાં પલટાની અસર રાજકોટમાં પણ જોવા મળી, જેમાં શહેરમાં ભર બપોરે વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને સાથે જ ક્યાંક વરસાદી છાંટા પણ પડ્યા. ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવી જતા કાળઝાળ ગરમીમાંથી લોકોને થોડીક રાહત મળી હતી. તો આ તરફ ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. ભાવનગરના વલભીપુર, ઉમરાળા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. ભારે પવન સાથે વરસાદને પગલે આંબાના મોર ખરી પડ્યા છે, જેને પગલે કેરીના પાકનું નુકસાન થયું છે. તો ઉનાળો પાક લેનારા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. તો આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદી છાંટા પડવાની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદી છાંટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેથી ગરમીમાં આંશિક રાહત પણ જોવા મળી શકે, કેમ કે રાજ્યના વિવિધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. हमारा मानना यह है कि जो ईस्ट सेंट्रल गुजरात में जो थ्री डिस्ट्रिक्ट्स है, लाइक योर दाहोद, छोटा उदयपुर एंड पंचमहल, वह थोड़ा छीटा पड़ने का कुछ संभावना है. सो ऑन द ईस्ट सेंट्रल गुजरात में इन दिस थ्री डिस्ट्रिक्ट्स में हमने लाइट रेन और थंडर शावर हमने दिया है दाहोद, उदयपुर एंड पंचमहल में, एंड बाकी जगह में कोई बारिश होने का कोई संभावना नहीं है. અન્ય સમાચારો જોઈશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષ વિરુદ્ધ અપાયેલા પ્રતિક ઉપવાસમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદના પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી ઉપસ્થિત રહેશે. જોકે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ અને ગાંધીનગરના સાંસદ એલ કે અડવાણી જોડાશે નહીં. ત્યારે આ અંગે શહેર પ્રમુખ જગદીશ પંચાલે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે તમામ સાંસદો આ કાર્યક્રમમાં ભાગ લેશે, પરંતુ આ બંને સાંસદો વિશે કોઈ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે દલિતોના સમર્થનમાં ઉપવાસ આંદોલન કર્યું હતું, ત્યારે ભાજપ દ્વારા પણ પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું છે. એ વાત ઉપર આવવા માંગુ છું કે શિયાળુ સત્ર પછી એક પ્રકારની મિકેનિઝમ તૈયાર થઈ ગયું છે. એ બી એ જ જવાબ છે એનો, કે એનો મિકેનિઝમ છે. સમગ્ર દેશની અંદર, સમગ્ર ગુજરાતમાં ને કાલે કર્ણાટક મહાનગરમાં પણ અમારા સાંસદ શ્રી કિરીટભાઈ ઉપવાસ ઉતરવાના છે, કર્ણાટક મહાનગરની જોડાવાનું છે. આ સાથે વિશેષ ઉપસ્થિતિ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ કાલે ઉપવાસમાં જોડાશે અને પ્રજાના સુધી આ વાત પહોંચાડવાનો અમારો પ્રયાસ હશે. અમદાવાદમાં કોંગ્રેસ સંગઠનની બેઠક યોજાઈ, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવે ચાર મહાનગરોને કોંગ્રેસ સંગઠનની રીતે બે ઝોનમાં વહેંચાશે, જેમાં હવે એક નહીં પરંતુ બે શહેર પ્રમુખ રહેશે. એક ઝોનના એક પ્રમુખ એમ કુલ બે શહેર પ્રમુખ રહેશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં કોંગ્રેસ બે શહેર પ્રમુખ નિમશે અને બંને શહેર પ્રમુખને અલગ અલગ કામગીરી સોંપાશે અને આઠ મહાનગરોમાં સંગઠનાત્મક કામગીરી કરશે. આ ઉપરાંત બેઠકમાં શહેરોના સંગઠનના માળખામાં યુવા ચહેરાને પણ પ્રાધાન્ય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાર મહાનગરોમાં 31 મે સુધી નવી નિમણૂક કરી દેવાશે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે, જેની તૈયારીના ભાગરૂપે ગુરુવારથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સંગઠન યાત્રાનો પ્રારંભ થશે. 45 દિવસ ચાલનારી આ યાત્રાની શરૂઆત યાત્રાધામ અંબાજીથી થશે. દરરોજ બે જિલ્લામાં યાત્રા ફરશે અને સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને મળી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરાશે. આ યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ આગામી સમયમાં ઘર ઘર સુધી પહોંચશે. આ માટે કોંગ્રેસ આપના દ્વારે નામનો કાર્યક્રમ શરૂ કરાશે. આ કાર્યક્રમ થકી કોંગ્રેસ રાજ્યમાં ઘર ઘર સુધી જઈ કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાનું કામ કરશે. તો ગ્રામ્ય વિસ્તારની જેમ શહેરી વિસ્તારમાં પણ બૂથ દીઠ એક મહિલા અને એક પુરુષ એમ બે જનમિત્ર રાખવામાં આવશે. તો ભાજપ શાસિત કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અને અન્યાય તથા શોષણની સામે કોંગ્રેસ લડાઈ આપશે.
લોકોને જ્યાં જરૂર હશે ત્યાં કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં આવશે. સાથે ચૂંટાયેલા જે સભ્યો ધરણામાં હાજર નહોતા રહ્યા તેમની પાસેથી ખુલાસો માંગવામાં પણ આવશે. શહેરી વિસ્તાર એમાં પણ ખાસ કરીને અમદાવાદ ને સુરત જે મોટા શહેરો છે એમાં સંગઠનને વધુ મજબૂત ઝડપથી કરવા માટે સંગઠનનું વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. બંને શહેરોમાં ઝોન વાઇઝ કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારમાં કરીએ છીએ એ જ પદ્ધતિથી શહેરી વિસ્તારમાં પણ બૂટ દીઠ બે જન મિત્રો, એક મહિલા અને પુરુષ, એનું સંગઠન ઝડપથી ઊભું કરી એમને ટ્રેનિંગ આપી અને આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યો કરવા માટે એક તાલીમબદ્ધ કાર્યકર તૈયાર થાય એવું એક આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનના જે ભ્રષ્ટાચારો છે, લોકોને જે અન્યાય શોષણ થઈ રહ્યો છે એની સામે ગુજરાતના ક્રિકેટ રસિકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સની બાકી રહેલી આઈપીએલની મેચ રાજકોટમાં રમાઈ શકે છે. કાવેરી જળ વિવાદ મુદ્દે ચેન્નઈ સુપર કિંગ્સની ચેન્નઈમાં રમાનારી તમામ મેચ રદ કરી દેવામાં આવી છે, જેથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ચેન્નઈ સુપર કિંગ્સના ફ્રેન્ચાઇઝીને પત્ર પાઠવ્યો છે. તેથી જો ચેન્નઈની ટીમ તૈયાર થશે તો રાજકોટમાં ફરી જામી શકે છે આઈપીએલનો જંગ. ચેન્નઈ સુપર કિંગ્સની બાકી રહેલી અમુક મેચ રાજકોટમાં રમાવાની સંભાવના છે. ચેન્નઈમાં જળ કાવેરી વિવાદને લઈને ચેન્નઈ સુપર કિંગના મેચ છે તે રદ થયા છે અને હવે જે ચેન્નઈ સુપર કિંગના જે હોમગ્રાઉન્ડ બનાવીને જે મેચ રમી રહી હતી તે મેચ રાજકોટને મળી શકે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી પણ આ મેચ મળે તે માટે તૈયારી પણ દર્શાવી દેવામાં આવી છે. આપણી સાથે એસસીએમાંથી હિમાંશુ શાહ જોડાયા છે. હિમાંશુભાઈ, ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર કે મેચ મળે તેવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે, શું કહેશો? આપણા તરફથી કેટલી તૈયારીઓ છે? આપણે અત્યારના આઈપીએલ કાઉન્સિલને એવું જણાવ્યું છે, પાઠવેલું છે કે ભાઈ અત્યારના આપણું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ આઈપીએલ મેચિસ રમાડવા માટે તૈયાર છે, સક્ષમ છે અને તેના માટેની જે પણ તૈયારી હોય તે સ્ટેડિયમમાં અત્યારના તૈયારી થયેલી જ છે. તો કદાચ જો અહીંયા મેચિસ રમાડવાના થાય તો એના માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંપૂર્ણપણે તૈયાર છે. મંજુભાઈ, એસસી ચેન્નઈ સીએસકેની વાત કરવામાં આવે તો તે હોમગ્રાઉન્ડ 7 મેચ રમનાર છે. 7 પૈકી 1 મેચ તો તે રમી ચૂક્યા છે કે જે ગઈકાલે હતો. હવેના જે 6 મેચ છે અને આ 6 મેચ પૈકી તેઓ અત્યારે ડિસિઝન લઈ રહ્યા છે કે કયા સ્થળે મેચ રમાડવા. રાજકોટને આ 6 પૈકી કેટલા મેચ, જો શક્યતાઓ કેટલી છે, કેટલા મેચ મળી શકે તેમ છે? એનો નિર્ણય તો સીએસકે જ લેવાનો રહે. છતાંય આજે અત્યારના જ્યારે આઈપીએલ કાઉન્સિલે 4 સ્ટેડિયમ શોર્ટલિસ્ટ કરેલા છે એમાંથી એક આપણું રાજકોટનું સ્ટેડિયમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પણ છે. હવે બહુ જલ્દી સીએસકે ડિસાઇડ કરવું પડે કે એને ક્યાં અને કઈ જગ્યાએ ક્યાં સ્ટેડિયમ ઉપર એમના મેચિસ રમાડવા છે. તો આ હતા એસસીએમાંથી હિમાંશુ શાહ. તેઓનું કહેવું છે કે જે સીએસકેના જે મેચ છે તે 3-4 અત્યારે મળવાની સંભાવના છે. જો કે આ સમગ્ર મામલે હજુ આઈપીએલ કે સીએસકે દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ આજે મોડી રાત્રિ સુધીમાં અથવા તો આવતીકાલે સવાર સુધીમાં આ સમગ્ર મામલે નિર્ણય લેવાઈ જશે. અને અત્યારે જે ગુજરાત માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે કે 3-4 જેટલા જે મેચ છે રાજકોટમાં રમાનાર છે, પરંતુ આ સમગ્ર જે નિર્ણય છે તે આજે રાત અથવા આવતીકાલ સવાર સુધીમાં મળી જશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્યમ મંસોરા, ઝી મીડિયા, રાજકોટ. તો આપણે જોઈશું રાજ્યના અન્ય મહત્વના સમાચાર. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.
વેલકમ બેક. વિશ્વ હિન્દુ પરિષદમાં સતત પોતાના ઘટતા રાજકીય કદથી સતત ચર્ચામાં રહેનાર પ્રવીણ તોગડિયા માટે હવે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. આગામી વિશ્વ હિન્દુ પરિષદની કાર્યકારીણી બેઠકમાં મહત્વના નિર્ણય પર તોગડિયાને લઈને નુકસાન પણ થઈ શકે છે. 52 વર્ષ પછી વિશ્વ હિન્દુ પરિષદમાં યોજાઈ શકે છે ચૂંટણી. શું તોગડિયા પદ પર રહેશે સતત કે પછી કરાશે નિષ્કાસિત? જોઈએ આ વિશેષ અહેવાલમાં. વિશ્વ હિન્દુ પરિષદમાં સતત પોતાના ઘટતા રાજકીય કદથી ચર્ચામાં રહેનારા પ્રવીણ તોગડિયાને વહેલી તકે સંગઠનમાં પદ પરથી હટાવાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ. આ સાથે વિશ્વ હિન્દુ પરિષદમાં 52 વર્ષ બાદ ચૂંટણી યોજાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. અધ્યક્ષ રાઘવ રેડ્ડીની અધ્યક્ષપદેથી હકાલપટ્ટી થઈ શકે છે, જેમના સ્થાને ચૂંટણી બાદ વિહિપના માનીતા વિષ્ણુ કોકજેને નવા અધ્યક્ષ બનાવી શકાય. વિષ્ણુ કોકજેની પસંદગી બાદ તેઓ નક્કી કરશે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવી. પાછલા ઘણા સમયથી પ્રવીણ તોગડિયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વિવાદની ખબરો ચર્ચામાં રહી. પીએમ મોદી સાથેના વિવાદોની ખબર વચ્ચે પ્રવીણ તોગડિયા ચર્ચામાં રહ્યા. પરિષદમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા વ્યક્ત કરાઈ છે. 52 વર્ષ બાદ વિહિપમાં ચૂંટણી યોજાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બળવાખોર તોગડિયા પર તવાઈ આવી શકે છે, જેના લીધે પ્રવીણ તોગડિયાનું અધ્યક્ષ પદ જઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે ગણાતું અધ્યક્ષ પદ આરએસએસના માનીતા વી કોકજેને મળી શકે છે. આગામી 14 એપ્રિલે ગુરુગ્રામ ખાતે વિહિપની બેઠક યોજાશે. આ બેઠકમાં વિહિપ કાર્યકરો ભાગ લેશે. પ્રવીણ તોગડિયાની સાથે અધ્યક્ષ રાઘવ રેડ્ડીની પણ હકાલપટ્ટીની શક્યતા વ્યક્ત કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે તોગડિયાનો ડિસેમ્બરમાં કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. જોકે ડિસેમ્બરમાં બેઠકમાં નિર્ણય નહોતો લેવાઈ શક્યો, પણ આગામી બેઠકમાં હકાલપટ્ટીનો તખતો તૈયાર થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતા અધ્યક્ષ પદ પર પ્રવીણ તોગડિયાને હટાવી વિષ્ણુ કોકજેને અપાઈ શકે છે. તો જાણીએ વિષ્ણુ કોકજે કોણ છે. વિષ્ણુ કોકજે આરએસએસના માનીતા ગણાય છે. વી કોકજે હિમાચલ પ્રદેશના ગવર્નર પદે રહી ચૂક્યા છે. વિષ્ણુ કોકજેનો જન્મ 1939માં મધ્યપ્રદેશમાં થયો. વિષ્ણુ કોકજે પૂર્વ જસ્ટિસ છે. અગાઉ તેઓ સુપ્રીમ કોર્ટમાં સિનિયર એડવોકેટ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના પણ જજ રહી ચૂક્યા છે. વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રવીણ તોગડિયાને અધ્યક્ષપદેથી હટાવી શકાય છે. આ મુદ્દે કયા કારણો છે જેના લીધે પ્રવીણ તોગડિયાને સાઇડલાઇન કરી શકાય છે, જેમાં બળવાખોર તરીકે તેમની ગેરવર્તણૂક તેમને નડી શકે છે. ઉપરાંત અપહરણ પ્રકારની આફ્ટર ઇફેક્ટ થઈ શકે છે. ઉપરાંત સઘની ગાઈડલાઇન્સ પ્રમાણે પણ ન ચાલવાને લીધે પણ તોગડિયા સાઇડલાઇન થઈ શકે છે. વધુમાં સંઘને વિહિપમાં બળવો પસંદ નથી, જેથી કેન્દ્ર સામે પ્રવીણ તોગડિયાએ કરેલો રોષ નડી શકે તેમ છે. અગાઉ પ્રવીણ તોગડિયાએ કેન્દ્રીય નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા, જે મુદ્દે હવે તોગડિયા પર તવાઈ આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, વી મીડિયા. તબીબોની નિવૃત્તિની વયમર્યાદામાં વધારો કરાયો છે. હવે 62 વર્ષની જગ્યાએ 65 વર્ષે નિવૃત્ત થશે ડોક્ટર્સ. નિવૃત્તિ પછી 3 વર્ષ પે એમઆઈએસ પ્રમાણે કામ કરશે ડોક્ટર. ડોક્ટરની અછતને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે. આ ડોક્ટર્સને પગાર વત્તા પેન્શનનો પણ લાભ મળશે. આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી કે રાજ્યમાં લોકોને સરકારી હોસ્પિટલમાં સારી સારવાર મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે, જેથી 62 વર્ષે નિવૃત્તિ બાદ ડોક્ટર્સની ઈચ્છા હોય તો તેઓ કરાર આધારિત પે માઇનસ પેન્શનના પગાર ધોરણ પ્રમાણે આરોગ્ય વિભાગની સેવામાં જોડાઈ શકશે અને 65 વર્ષ સુધી સેવા આપી શકશે. આથી નિવૃત્તિ પછી વધુ 3 વર્ષ આવા ડોક્ટર્સ પોતાની ઈચ્છા પ્રમાણે સરકારી હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં સેવા આપી શકશે. ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરોને નિવૃત્તિ વયમર્યાદા જે 62 વર્ષ છે, એ 62 વર્ષના પછી જે ડોક્ટરો નિવૃત્ત થાય એ પછી એમની ઈચ્છા હોય તો કરાર આધારિત રીતે પે માઇનસ પેન્શન ની પગાર ધોરણ પ્રમાણે જે ડોક્ટરો હવે ફરીથી સરકારમાં સેવામાં જોડાવા માગતા હશે એવા ડોક્ટરો માટે 62 વર્ષથી 65 વર્ષ સુધીની મર્યાદા કરવામાં આવી છે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે.
બ્રેક બાદ સ્વાગત છે. હવે નજર કરીએ હેડલાઇન્સ 2020 પર. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વાતાવરણમાં પલટો. ઉપલેટા, બોટાદ અને પાટણમાં કમોસમી વરસાદ. ભુજમાં પડ્યા કરા. કાવેરી જળ વિવાદના કારણે ચેન્નાઈમાં રમાનારી આઈપીએલની મેચ કેન્સલ. રાજકોટને મળી શકે છે સીએસકેની મેચ. આવતીકાલે વડાપ્રધાન સહિત ભાજપના સાંસદોના ઉપવાસ. ગુજરાત ભાજપના નેતાઓ પણ કરશે ઉપવાસ. રૂપાણી કરશે અમદાવાદમાં ઉપવાસ. રાજ્યના ચાર મહાનગરોને કોંગ્રેસ સંગઠનની રીતે બે ઝોનમાં વહેંચશે. ચાર મહાનગરોમાં એક નહીં પણ હવે હશે બે શહેર પ્રમુખ. આવતીકાલથી કોંગ્રેસની સંગઠન યાત્રાનો પ્રારંભ. 45 દિવસ ચાલનારી યાત્રાનો અંબાજીથી પ્રારંભ. ભાવનગરમાં પોલિયોની રસી અને 3 ઇન્જેક્શન આપ્યા બાદ 2 માસના માસૂમનું મોત. ધારડીના સ્ટમિકનો હતો પુત્ર. રાજ્યના ડોક્ટર્સની નિવૃત્તિની વયમર્યાદા 62થી વધારી 65 કરાઈ. ડોક્ટર્સની અછતના લીધે સરકારનો નિર્ણય. રાજ્ય સરકાર વધુ 43 ધારાસભ્યોની વિવિધ બોર્ડ તથા સમિતિઓમાં કરી નિમણૂક. કુંવરજી બાવળિયા, લલિત વસોયા, જીતેન્દ્ર સુખડિયા સહિતના ધારાસભ્યોની માયા. પંડોળી કિડનીકાંડના મુખ્ય સૂત્રધાર અમિત રાવતને આણંદ લવાયો. 1.5 વર્ષ પહેલા પોલીસે થાપ આપી નાસી છૂટ્યો હતો. રાજકોટમાં મૌડી મેઇન રોડ પર માનસિક અસ્થિર યુવકે ચાંપી આગ. પેટ્રોલ છાંટીને શરીર પર લગાવી આગ. સ્થાનિકોએ યુવકને સારવાર માટે ખસેડ્યો. વીએચપીમાંથી પ્રવીણ તોગડિયા થઈ શકે છે સાઇડલાઇન. 52 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય પદ માટે યોજાશે વીએચપીની ચૂંટણી. ઉન્નાવ ગેંગરેપ કેસમાં એક્શનમાં યોગી સરકાર. સીટને રિપોર્ટ સોંપવાનું ફરમાન તો અલ્હાબાદ હાઈકોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ ગુરુવારે કરશે સુનાવણી. ઉન્નાવ ગેંગરેપ મુદ્દે રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદી પર કટાક્ષ. કહ્યું આશા છે કે વડાપ્રધાન વધતી અરાજકતા અત્યાચાર માટે ઝડપથી ઉપવાસ કરશે. સુપ્રીમ કોર્ટમાં કેસની વહેંચણીને લઈને કરાયેલી અરજી નામંજૂર. કોર્ટે કહ્યું કે કેસ વહેંચણીનો વિશેષ અધિકાર માત્ર મુખ્ય ન્યાયાધીશ પાસે જ છે. કેજરીવાલના આપમાં ઘટ્યું કુમાર વિશ્વાસનું કદ. રાજસ્થાનના પ્રભારી પદ પરથી વિશ્વાસની કરાઈ છૂટી. દીપક વાજપેયીને બનાવાયા નવા પ્રભારી. અલ્જીરિયામાં સેનાનું એરક્રાફ્ટ રનવે પાસે થયું દુર્ઘટનાગ્રસ્ત. 250થી વધુના મોતની આશંકા. જમ્મુ કાશ્મીરના કુલગામમાંથી આતંકી અને સેના વચ્ચે અથડામણના સમાચાર. 2 આતંકી ઠાર તો 1 જવાન થયો શહીદ. 35 લોકોને પહોંચી ઈજા. કાવેરી જળ વિવાદના કારણે આઈપીએલ ફેન્સને મોટો ઝટકો. હવે ચેન્નઈમાં નહીં રમાય એક પણ મેચ. પોલીસે સુરક્ષા આપવાનો કર્યો ઇન્કાર. કોમનવેલ્થમાં ભારતનો દબદબો યથાવત. 12 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ મેળવી અત્યાર સુધી કુલ 24 મેડલ જીત્યા. ડેટા લીક મામલે માર્ક ઝુકરબર્ગ અમેરિકી કોંગ્રેસમાં રહ્યા હાજર. સાંસદોના સણસણતા સવાલોના આપ્યા હળવાશથી જવાબ. 5 કલાક સુધી ચાલ્યો સવાલોનો મારો. એપ્રિલથી 1 મે સુધી ભાજપ દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન ચલાવવામાં આવશે, જે અંતર્ગત જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યની જુદી જુદી યોજનાઓને આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. યોજનાઓના અમલીકરણની જવાબદારી ધારાસભ્યો અને સાંસદોને સોંપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદીની સૂચનાના આધારે ઘડવામાં આવ્યો છે.
નર્મદાનું પાણી ગુજરાતને ફાળવવામાં આવ્યું નથી તેવી ચર્ચા ચાલી રહી છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેને ખોટી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે અગાઉ ટ્રિબ્યુનલમાં નક્કી થયું હતું તે પ્રમાણે 600 ક્યુસેક પાણી આપવામાં આવે છે, ત્યારે દરિયાઈ જીવ અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને 1500 ક્યુસેક પાણી આપવા માટે પત્ર લખ્યો છે, જેને લઈને તેમણે મહારાષ્ટ્ર સહિત તમામ ભાગીદાર રાજ્યો પોતાનો પ્રતિભાવ આપે તેવી માંગણી કરી. નર્મદા યોજનાને વધારે પાણી આપવાનો મધ્યપ્રદેશે ઇનકાર કર્યો. હકીકતમાં આ વાત સાચી નથી. આ આખી બાબત એ પ્રમાણેની છે કે જ્યારે નર્મદા બંધની અગાઉ વર્ષો પહેલાં દાયકાઓ પહેલાં મંજૂરી મળી, ટ્રિબ્યુનલે કયા રાજ્યને કેટલું પાણી મળશે, કયા રાજ્યને કેટલી વીજળી મળશે એની પણ વહેંચણી કરી દીધી. એ વખતે એવો નિર્ણય કરવામાં આવેલો કે સરદાર સરોવર બંધથી નર્મદા નદી જે રોકાઈ જશે એ પછી નર્મદા નદીને બંધથી ભરૂચ પાસેના દરિયા કિનારા સુધી એને જીવંત રાખવા માટે નિયમિત 600 ક્યુસેક પાણી નર્મદા બંધમાંથી છોડવામાં આવશે. ઉનાળો વધવાની સાથે જ ગુજરાતમાં પાણીનું સંકટ વધી રહ્યું છે, ત્યારે નીતિન પટેલે પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ સહિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રાજ્યમાં 10,000 તળાવોમાં પાણીના સંગ્રહમાં વધારો કરવા માટે 23 એપ્રિલથી અભિયાન ચલાવવામાં આવશે. રાજ્ય સરકાર જળ સંગ્રહ કરવા માટે એનજીઓની મદદ લેવાની છે અને આ બેઠકમાં અનેક એનજીઓના વડા પણ સામેલ થયા હતા. એનજીઓની મદદથી પાણીનું સંગ્રહ કરવા માટે જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પાણીની સ્થિતિની સમીક્ષા અંગે ધારાસભ્યો સાથે પાણી પુરવઠા મંત્રીની બેઠક મળી, જેમાં પાણી વ્યવસ્થાપન અને વિતરણ બાબતે સૂચનો કરાયા છે. આ બેઠકમાં 20 ધારાસભ્યો હાજર રહ્યા છે. મધ્યપ્રદેશ સરકારે નર્મદા ડેમમાં પાણી છોડવાનો ઇન્કાર કરતા કોંગ્રેસ પણ જાણે ગેલમાં આવી ગયું. અમદાવાદની મુલાકાતે આવેલા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે નર્મદામાં પાણી મામલે રાજ્ય સરકાર પર આરોપ મૂક્યા છે, ત્યારે બીજી તરફ ભાજપે પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર વિવાદ વિખવાદમાં મારવાનો આરોપ મૂક્યો. इस प्रकार से भारतीय जनता पार्टी की जो सरकार है ये गुजरात की सरकार हो सकती है, मध्य प्रदेश की सरकार लीजिए, जहां राजस्थान की लीजिए, ये आम आदमी के हित में और किसानों के हित में, आम लोगों के हित में काम ही नहीं कर रहे हैं. और ये सिर्फ विकास की बातें करते हैं लेकिन आम लोगों को राहत देना इनका कोई एजेंडा नहीं है और इसलिए इनको वो एजेंडे पर वो कभी काम उनका हो नहीं रहा. प्रजाना प्रश्नों ने वाचा आपवानुं सौथी अगत्यनुं लोकशाहीनुं जे स्थान छे ए संसद छे, विधानसभा छे. कांग्रेस संसद में प्रजाना प्रश्नों पूछती नथी. केन्द्र सरकार ने प्रजाहितनी कामगीरी अने योजनाओनो जवाब आपवा देती नथी. પ્રજાના કરોડો રૂપિયા સંસદ ઠપને કારણે બરબાદ થાય છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ છૂટા હાથની મારામારી અને હિંસા ઉપર ઉતરી આવે છે. કોંગ્રેસ કયા મોઢે એ સંવાદની વાત કરે છે ખબર નથી પડતી. તો આ તરફ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક મળી. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત કારોબારીના 150 સભ્યોએ હાજરી આપી. બેઠકમાં આગામી રાજકીય કાર્યક્રમો સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ. ચૌદમી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાજ્યની પોલીસ સતર્ક થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડાએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે હુકમ કર્યો છે. કોઈપણ પોલીસને જરૂરી ન હોય તો રજા ન આપવા પણ આદેશ આપ્યો છે. જિજ્ઞેશ મેવાણીએ આપેલી ચીમકી બાદ રાજ્યની પોલીસ સતર્ક થઈ ગઈ છે. ભાજપ નેતાઓને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ન કરવા દેવાની મેવાણીએ ચીમકી આપી છે અને આ ચીમકી બાદ જન્મજયંતિ દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ સતર્ક છે. આઈપીએસની બદલીને લઈને ઝી 24 કલાક પાસે સચોટ માહિતી આવી છે. આઈપીએસની બદલી અંગે અસમંજસ વચ્ચે સ્પષ્ટતા કરવામાં આવી છે. થોડા સમયમાં ગુજરાતના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર થઈ શકે છે. પોલીસની બદલીએ સોશિયલ મીડિયામાં 73 આઈપીએસની બદલીના સમાચાર વહેતા થયા હતા, ત્યારે પોલીસ તંત્રમાં 5 થી 7 દિવસમાં મોટા ફેરફાર થઈ શકે છે. ગત સપ્તાહે જ બદલીના હુકમો થવાના હતા, પરંતુ ડીપીસી નહીં થયું હોવાને કારણે બદલીમાં વિલંબ થયો છે. આઈએસની બદલી બાદ આઈપીએસની બદલી થવાની હતી, હવે ટૂંક સમયમાં આઈપીએસની બદલીને આખરી ઓપ આપવામાં આવશે.
ત્યારે બદલીની સાથે અનેક અધિકારીઓની બઢતી પણ થશે। આગળ વાત કરીએ ભાવનગરના તળાજાના ધારડી ગામે પોલિયોની રસી આપ્યા બાદ તાવ આવતા બે માસના બાળકનું ભેદી સંજોગોમાં મોત થયું છે। ધારડી ગામે રહેતા શ્રમિક પરિવારના બે માસના બાળકને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા પોલિયોની રસી આપવામાં આવી હતી અને ત્યારબાદ અન્ય ત્રણ ઇન્જેક્શન્સ પણ અપાયા, તેના કારણે તેને તાવ આવ્યો। બાદમાં બાળક બેભાન થઈ જતા સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, જ્યાં બાળકને ડોક્ટરે મૃત જાહેર કર્યું। બાળકના પરિવારનું કહેવું છે કે ત્રાપજ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર દ્વારા પોલિયોની રસી આપવામાં આવી હતી। પોલિયોની રસી આપ્યા બાદ બાળકને ગ્લુકોઝની બોટલને બદલે બીસીજી અને પેન્ટીવેલનટ વન અને એફએસપીવી વન નામની રસીના ઇન્જેક્શન સીધા જ મારી દેવામાં આવ્યા હતા, જેથી બાળકને તાવ આવ્યો હતો અને બેભાન થઈ ગયું હતું અને બાદમાં તેનું મોત નીપજ્યું। આ મામલે પરિવારજનોએ તબીબી સ્ટાફની બેદરકારીનો પણ આરોપ લગાવ્યો છે। અમે એમ જોયું કે આ પોલિયો દીધો નાખી પાબંધ થઈ ગયું, પેલા મારા પાબંધ કઈ હતું જ નહીં, નવડાવો ધોવડાવો પછી એગ્યુશન દેવડાવ ગયા, 12-1 વાગે એગ્યુશન લીધા, રાતના 12-1 વાગે રસ્તો બાબો ખરાશ થઈ ગયો। એ નાના હતા ત્રાપજના, એક નર્સ ને એક અમારા ગામના હતા, ઈવડે બે બંને આવ્યા હતા અને ઈવડે લોકો પીવડાવીને ગયા, પછી સાંજના 10 વાગ્યા સુધી બાળક રમતું હતું બરાબર, પછી સૂતું, પછી સવારના જાગ્યું નથી, એટલે એમાં શું તકલીફ છે એ તો આ સરકાર નિર્ણય આપે ત્યારે થાય ને। રાજકોટના બવડી મેઇન રોડ પર આવેલ માલવ્યા પોલીસ મથક નજીક એક ઘટના સામે આવી। માલવ્યા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા સિટી બસ સ્ટોપમાં લાંબા સમયથી પડ્યા રહેતા માનસિક અસ્વસ્થ યુવાને પોતાની જાતને આગ ચાંપી, પોતાના શરીર પર કોઈ કારણસર પેટ્રોલ છાંટી આગ ચાંપી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છે, વધુ એક બ્રેક માટે આપ જોતા રહો Zee 24 કલાક। વીજળી, રસ્તા, સફાઈ, પાણી, તકલીફ મોટી હોય કે હોય નાની, જણાવો ક્યાં રહી જાય છે ખામી। તંત્રની પણ નહીં ચાલે મનમાની, તમારું શહેર, તમારી સમસ્યા, માત્ર Zee 24 કલાક પર।
વીજળી, રસ્તા, સફાઈ, પાણી. તકલીફ મોટી હોય કે હોય નાની, જણાવો ક્યાં રહી જાય છે ખામી. તંત્રની પણ નહીં ચાલે મનમાની. તમારું શહેર, તમારી સમસ્યા, માત્ર સી 24 કલાક પર. વેલકમ બેક. સાંકળથી બાંધેલું બાળપણ, દીકરાને સાંકળથી બાંધવા મજબૂર માતા પિતા, સહાયની માટે વલખા મારતો એક પરિવાર, પણ ક્યારે મળશે આ પરિવારને સહાય? સાંકળમાં બાળપણ. સાંકળમાંથી છૂટવાનો પ્રયાસ કરતું બાળપણ. સાંકળથી બાંધવા મજબૂર માતા પિતા. સાંકળમાંથી છૂટવાનો પ્રયાસ કરતા આ બાળકને જોઈને તમને જરૂર દયા આવી જશે, પરંતુ સરકારી કર્મચારીઓને ન તો આ બાળકની દયા આવે છે, ન તો તેના લાચાર માતા પિતાની. સાંકળથી બાંધવા માટે મજબૂર બનેલા માતા પિતાનું ત્રીજા નંબરનું સંતાન માનસિક અસ્વસ્થ છે. જન્મથી છે 14 વર્ષનો છો, 14 દિવસ ખર્ચો બહુ કર્યો, હવે મારી કેપેસિટી ખર્ચા અંદર બીજા છોકરાઓને ભણાવું છું, એનો ખર્ચો હું પાડી દઉં. ચાની કીટલી પર પરિવારનો ભાર. માનસિક અસ્વસ્થ દીકરાની કઈ રીતે થાય સારવાર? ગીર ગઢડામાં સંયુક્ત પરિવારમાં બાવાજી પરિવારના 15 સભ્યોનું ગુજરાન માત્ર એક ચાની કીટલી પર ચાલે છે. એક તરફ પરિવારનું ભરણ પોષણ કરવાનું અને બીજી તરફ માનસિક અસ્વસ્થ દીકરાની સારવાર કરવા મથતો આ પરિવાર કફોડી સ્થિતિમાં મુકાયો છે. સાકરેથી બાંધ્યો છોડી એટલે વયો જાય, એની અમે એટલી દવા કરી પણ ક્યાંથી અમને સારું ન થયું, તો અમારે હવે શું કરવું? આગ સાથે રમે છે રમત. સાંકળમાંથી છૂટતા બની જાય છે બેકાબુ. માનસિક અસ્વસ્થ આ બાળકને જો સાંકળથી બાંધવામાં ન આવે તો તે ઘરની બહાર નીકળી જાય છે અને આગમાં પોતાનો હાથ નાખી દે છે, વીજળીના તાર પકડી લે છે અને બેકાબુ બની જાય છે. ત્યારે માતા પિતા પોતાના વહાલ સોયા દીકરાને સાંકળથી બાંધવા માટે મજબૂર બની ગયા છે. બાળકના પિતા મારી પાસે તે બાળકને લાવતા, તેઓને જન્મથી જ ખોટખાર પણ એટલે મેન્ટલી રિટાર્ડેડ હોય, તેઓનો માઇલસ્ટોન પણ વેલ ડેવલપ થયેલા નથી, આ માટે એને હાયર સેન્ટરમાં રિફર કરવા માટે જરૂરિયાત જણાય છે. એક તરફ દીકરાની સારવાર કરાવવા પરિવાર તનતોડ મહેનત કરે છે, ત્યારે બીજી તરફ સરકારને અનેક વખત અપીલ કરી હોવા છતાં પણ સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવી નથી. 6 વર્ષથી પરિવાર એસટી પાસ અને બીપીએલ કાર્ડ જેવી નજીવી સહાય માટે પણ વલખા મારે છે, પરંતુ આ પરિવારની વેદના તંત્ર સુધી પહોંચી નથી રહી. ત્યારે સવાલ એ થાય છે કે ગરીબો માટે શરૂ કરાયેલી અનેક યોજનાઓનો લાભ કોના ખાતામાં જાય છે? રજની કોટેચા, ઝી મીડિયા, ઉના. આગળ વાત કરીએ વડોદરામાં શાળા સંચાલકોની મનમાની હજી પણ યથાવત જોવા મળી છે. નવરચના અને સાનંદ સ્કૂલના સંચાલકોએ 25 વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધા, ત્યારે વાલીઓએ 1098 હેલ્પલાઈનનો સહારો લીધો છે અને વાલીઓ ડીઈઓ કચેરીએ રજૂઆત કરશે. અમદાવાદની નિકોલ આરપી વસાણી અને ડિવાઇન સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવા મામલે ડીઓના અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી હતી, પરંતુ ડીઓના અધિકારીઓએ વાલીઓને કોણીએ ગોળ લગાવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ઉનાળાના તડકામાં શાળાની બહાર 2 કલાક રાહ જોડાવ્યા બાદ અધિકારીઓ સીધા જ રવાના થઈ ગયા હતા. પોતાની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા વાલીઓમાં નિરાશા ફેલાઈ હતી. કંઈક નિરાકરણ આવશે તે આશાએ વાલીઓ
શાળાની બહાર રાહ જોતા રહ્યા અને અધિકારીઓ તેમની ઓફિસે પહોંચી ગયા હતા. ત્યારે બીજી તરફ ડિવાઇન સ્કૂલના સંચાલકો અને વાલીઓ વચ્ચે સમાધાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ બુક લખી. આ બુક નથી કોઈ રાજનીતિ આધારિત કે નથી ઉદ્યોગ જગતને સ્પર્શનારી, પરંતુ આ બુક છે જંગલના રાજા સિંહ પર. અદ્ભુત કોફી ટેબલ બુકમાં પરિમલ નથવાણીએ સિંહો વિશે અનેક રોચક અને અજાણી વાતો જણાવી છે. પ્રજાના પ્રતિનિધિની સાથે અનેક સમાજ ઉપયોગી કાર્યો કરનાર પરિમલ નથવાણીએ સિંહો વિશેની ખાસિયતો પર પ્રકાશ પાડી પોતાનો સિંહ પ્રેમ વ્યક્ત કર્યો છે. સિંહ પ્રેમી પરિમલ નથવાણી. સિંહોની વિશિષ્ટ પ્રજાતિ વિશે લખી બુક. કોફી ટેબલ બુકમાં અનેક રોચક માહિતી. રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી, જેઓ દ્વારા સમાજ માટે અનેક મહત્વના કાર્યો કરવામાં આવ્યા છે, ત્યારે સિંહપ્રેમી પરિમલ નથવાણીએ દુર્લભ સિંહોની વિશિષ્ટ પ્રજાતિ વિશે ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત નામની કોફી ટેબલ બુક લખી છે. સિંહપ્રેમી પરિમલ નથવાણી દ્વારા લખાયેલી કોફી ટેબલ બુકમાં ગીર લાયનની તમામ જાણી અજાણી વાતો અને રસપ્રદ વાતોનો ધોધ છે. ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તકમાં શું ખાસ છે તેની વિગતવાર વાત કરીએ તો પુસ્તકમાં સિંહના સંદર્ભમાં આ પુસ્તક 6.5 કરોડ વર્ષના પ્રાગૈતિહાસિક કાળનું સિંહાવલોકન છે. સિંહની અત્યાર સુધીમાં કેટલીક જાણી અજાણી લાક્ષણિકતાઓ અને તેના બહુરંગી મિજાજની વાત કરાઈ છે. સિંહના માનવ સમુદાય સાથેના સહ અસ્તિત્વ અંગેની રોચક માહિતીનું પણ વર્ણન છે. તો સાથે જ પુસ્તક સરળ અને રસાળ ભાષામાં લખાયું છે, જે વન્યજીવ પ્રેમીઓ, પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના ઉપયોગી બને તેમ છે. સાથે જ મધ્યપ્રદેશમાં સિંહોનું સ્થળાંતર થવાથી વાઘ અને સિંહ વચ્ચે ઘર્ષણ થવાના ભયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એશિયાઈ સિંહો અને આફ્રિકન સિંહોની તુલનાત્મક માહિતી પણ આ પુસ્તકમાંથી મળી રહે છે અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સિંહને રાષ્ટ્રીય પ્રાણી તરીકે મહિમામંડિત કરવાની જરૂરિયાત ભારપૂર્વક દર્શાવી છે. સિંહપ્રેમી પરિમલ નથવાણીએ આ પુસ્તક પીએમ મોદીને અર્પણ કર્યું છે. મુકેશ અંબાણીએ પુસ્તકની પ્રસ્તાવનામાં સિંહ સંવર્ધન માટે ગુજરાત દ્વારા કરવામાં આવેલા નિષ્ઠાપૂર્ણ પ્રયાસોની સરાહના કરી છે. સાંસદ પરિમલ નથવાણીના આ પુસ્તકમાં તેઓનો સિંહ પ્રેમ છલકાય છે. સરળ ભાષામાં લખાયેલું આ પુસ્તક સામાન્ય વાચક, વન્યજીવ પ્રેમીઓ અને સંશોધકો સહિત તમામ લોકોને જરૂર ઉપયોગી બનશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો હતા રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો અને હવે પછી વાદ વિવાદ લઈને આવી રહ્યા છે અમારા સહયોગી તોરલ. હાલ મને અને સંજીવનીને આપશો રજા. નમસ્કાર.